तो माहिती મેળવીશું જે અપડેટ મળી રહી છે તેને લઈને ન્યૂઝ 18 સમર્થા ગીતા મહેતા પણ અમારી સાથે જોડાઈ ગયા છે. ગીતા, તમામ મંત્રીઓની જવાબદારી સોંપી દેવામાં આવી છે, ફાળવણી કરવામાં આવી છે ખાતાની, કઈ રીતે વધુ શું અપડેટ છે? 17 લોકો પાસે કઈ કઈ સત્તાઓ, કયા કયા મંત્રીમંડળ? जी नंबर टू पर कनु देसाई है जी अगाउ पण भूपेन्द्र पटेल की सरकार में नाणा प्रधान रही चुक्या है. फरी थी तेमने नाणा विभाग सौंपवामां आव्यो छे. नाणा अने ऊर्जा विभाग, नाणा ऊर्जा अने पेट्रोकेमिकल्स विभाग जे छे ते कनु देसाई पासे रहेशे. ऋषिकेशभाईनी जो बात करें तो फरीथी तमने आरोग्य आपवामां आव्यु छे. आरोग्यना तमाम विभागों एटले मेडिकल एज्युकेशन थी लईने तमाम बाबतोनो समावेश तेमनामां थशे, तेमना विभागमां थशे. परिवार कल्याण, आरोग्य, उच्च अने टेक्निकल शिक्षण, कायदो अने खास करीने न्यायतंत्र ने संसदीय बाबतोना पर तमने मंत्री बनावामां आव्या छे. हूँ आपने जे बात करूँ छूँ तो कैबिनेट मंत्रीओनी बात करूँ छूँ. मैं पहला पण कह्युं के सीएम भूपेन्द्रभाई बाद नंबर टू तरीके आ सरकारमां कनुभाई देसाई रहेशे, त्यारबाद ऋषिकेश पटेल, राघवजीभाईने फरी एक वक्त कृषि, पशुपालन अने गौ संवर्धन आपवामां आव्युं छे. बलवंतसिंह राजपूतनी बात करें, पहली वक्त तेओ मंत्री बन्या छे तेमना कार्यकाळमां. अगाउ तेओ क्यारे एक पण सरकार मतलब कि कोंग्रेसमां तेओ मंत्री नथी रह्या, तेओ दंडक चोक्कस रह्या छे. तेओने महत्वनुं खातुं आपवामां आव्युं छे. उद्योग, लघु सूक्ष्म अने मध्यम उद्योग, कुटीर, खादी अने ग्रामोद्योग, नागरिक उड्डयन, श्रम अने रोजगार ना तेओने कैबिनेट मंत्री बनावामां आव्या छे. कुंवरजी बावड़ेनी बात करें तो अगाउ पण तेओ पाणी पुरवठो अने जळसंपत्ति जेवा विभागो जोई चूक्या हता. फरी एक वक्त तमने जळसंपत्ति अने पाणी पुरवठो आपवामां आव्यो छे, साथे साथे अन्न नागरिक पुरवठो अने ग्राहक सुरक्षाने लगती बाबतोनो पण तमने जोवानी रहेशे. મોડુભાઈ બેરાની વાત કરીએ તો મોડુભાઈ બેરા જે અગાઉ પૂર્ણેશ મોતી જે પોર્ટફોલિયો જોતા હતા તે પોર્ટફોલિયો મોડુભાઈ બેરાના ફાળે આવ્યો છે. પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ જેવા વિભાગો મોડુભાઈ બેરા જોશે. મેં એમને પહેલાં પણ કહ્યું કે જે વિભાગો અગાઉ પૂર્ણેશ મોતી જોતા હતા તે હવે મોડુભાઈ બેરા જોશે. આ તમામ જે વાત થઈ રહી છે તે કેબિનેટ પ્રધાનોની થઈ રહી છે. 8 જેટલા કેબિનેટ પ્રધાનો છે. કુબેરભાઈ ડુંડેર ડિંડોર, જેઓ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણની જવાબદારી સંભાળશે, તેમને એક ખાતું સોંપવામાં આવ્યું છે. ભાનુબેન બાબરિયાની જો વાત કરીએ, એકમાત્ર ભૂપેન્દ્ર સરકારના મહિલા મંત્રી તેમને કેબિનેટ પ્રધાન બનાવવામાં આવે છે. છેલ્લી બે સરકારમાં એક પણ મહિલાને કેબિનેટ સોંપવામાં નહોતું આવ્યું. પહેલી વખત એવું બન્યું છે કે એક મહિલા પ્રધાનને કેબિનેટના ખાતા ફળવાયા છે. સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ વિકાસ, બાળ વિકાસ કલ્યાણના ખાતાઓ જે છે તે ભાનુબેન બાબરિયા જોશે. રાજ્યકક્ષાના મંત્રીની વાત કરીએ તો હર્ષ સંઘવીને ફાળે આ વખતે રમતગમત, જે અગાઉ પણ તેઓ જોતા હતા, રમતગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીઓનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા અને તમામ ગૃહ અને પોલીસ હાઉસિંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જે રાજ્યકક્ષામાં જેનો સમાવેશ થાય છે તેઓ હર્ષ સંઘવી જોશે. જગદીશ પંચાલની જો વાત કરીએ તો અગાઉ પણ તેઓ મંત્રી રહી ચૂક્યા છે ભૂપેન્દ્ર સરકારમાં. આ સરકારમાં તેઓ સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ તેઓ જોશે. અગાઉ પણ તેઓ આ કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગ જોતા હતા. ફરી એક વખત તેમના ફાળે એ આવ્યું છે અને નવી બાબતો પણ ઉમેરાઈ છે. પરસોત્તમ સોલંકીની વાત કરીએ તો પરસોત્તમ સોલંકીને અગાઉ પણ તેમની પાસે, તેઓ જ્યારે પ્રધાન હતા ત્યારે મત્સ્યોદ્યોગ હતું, આ વખતે પણ તેમને મત્સ્યોદ્યોગ અને પશુપાલન ખાતું ફાળવવામાં આવ્યું છે. બચુભાઈ ખાબડની વાત કરીએ તો તેમને પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યકક્ષાના જે વિભાગ છે તે સોંપાયા છે. મુકેશ પટેલની વાત કરીએ, જે ઓલપાડના ધારાસભ્ય છે, તેમને વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠો. મેં આપણે કહ્યું કે જે કેબિનેટ જે પોર્ટફોલિયો ફળવાયો છે તેને રાજ્યકક્ષાના આ મંત્રીઓ છે, એટલે કેબિનેટ પ્રધાનના જે વિભાગો છે તેમાં રાજ્યકક્ષાના જે વિભાગો છે તે મુકેશભાઈ પટેલ સહિત હર્ષ સંઘવી, પ્રફુલ પાનસોરિયા વગેરેને અપાયા છે. પ્રફુલ પાનસોરિયાની જો વાત કરીએ, પ્રથમ વખત તેઓ મંત્રી બન્યા છે અને સંસદીય બાબતોના તેઓ પ્રધાન રહેશે, સાથે સાથે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ પણ તેઓને ફાળે જોવાનું આવ્યું છે. ભીખુસિંહ પરમારની વાત કરીએ, પ્રથમ વખત તેઓ ભાજપ સરકારના મંત્રી બન્યા છે. અન્ન અને નાગરિક પુરવઠો, સામાજિક ન્યાય અને અધિકારિતા તેમને જોવાનું આવશે.
છેલ્લા એક મંત્રી છે 17મા મંત્રી કુંવરજીભાઈ હળપતિ, રાજ્યકક્ષાના મંત્રી આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર અને ગ્રામ વિકાસ તેઓ જોશીજી. જી ગીતા, આપની પાસે વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું. ગીતા અમારી સાથે જોડાયેલા છે. જે રીતે ગીતાએ જણાવ્યું, હાલમાં જે મંત્રીમંડળ કરવામાં આવ્યું છે, ફાળવણી જે કરવામાં આવી છે તેના ઉપર નજર કરીએ તો હર્ષ સંઘવી સહિતના નેતાઓ કે જેઓ પાસે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં જે ખાતાઓ હતા તે યથાવત રાખવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીઓને ફાળવવામાં જે આવ્યા છે તેની વાત કરીએ. કનુભાઈ દેસાઈ નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, ઋષિકેશ પટેલ આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો વ્યવસ્થા, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો રાઘવજી પટેલ, કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ, લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર, જળસંપત્તિ અને પાણી પુરવઠો, અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો મુળુભાઈ બેરા, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ કુબેરભાઈ ડિંડોર, આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ શ્રીમતી ભાનુબેન બાબરિયા, સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ, રાજ્યકક્ષાના મંત્રીઓ કે જેઓની પાસે સ્વતંત્ર હવાલો છે, હર્ષ સંઘવી જેઓ પાસે રમતગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીઓનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહરક્ષક દળ અને ગ્રામરક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા, તમામ સ્વતંત્ર હવાલો, ગૃહ અને પોલીસ હાઉસિંગ, ઉદ્યોગ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રાજ્યકક્ષાનો હવાલો તેઓને સોંપવામાં આવ્યો છે. જગદીશ વિશ્વકર્મા કે જેઓને આપવામાં આવ્યો છે મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, તમામનો સ્વતંત્ર હવાલો, લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન કે જે રાજ્યકક્ષાનો રહેશે, જેમાં બળવંતસિંહ પાસે કેબિનેટ કક્ષાની જવાબદારી છે તો રાજ્યકક્ષાની જવાબદારી જગદીશ વિશ્વકર્મા પાસે રહેશે. તો ભૂપેન્દ્ર પટેલ સરકારે ફરી ગુજરાતની ગાદી પર બિરાજમાન થયા અને મુખ્યમંત્રી તરીકે બીજી વખત ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા. તેઓની સાથે 16 ધારાસભ્યોએ પણ મંત્રીપદના શપથ લીધા. ગુજરાતની ધુરા ફરી દાદાના હાથમાં. ભૂપેન્દ્ર પટેલ બન્યા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી. વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની ભવ્ય શપથવિધિ યોજાઈ. શપથવિધિમાં પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા. ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 18મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ સાથે જ ફરીથી ગુજરાતની ધુરા દાદા એટલે કે ભૂપેન્દ્ર પટેલના હાથમાં આવી. ભૂપેન્દ્ર પટેલ સાથે 16 મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા. મંત્રીમંડળની કુલ 17 લોકોની ટીમ બની, જેમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું. ભૂપેન્દ્ર પટેલની આગેવાનીની સરકારમાં 8 નવા ચહેરા સામેલ કરાયા. શપથવિધિ પૂર્ણ થયા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલને પ્રધાનમંત્રી મોદીએ હાથ મિલાવીને અભિનંદન પાઠવ્યા. મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલ ત્રિમંદિર પહોંચ્યા, જ્યાં તેઓએ દાદા ભગવાનના દર્શન કર્યા અને સાથે જ દીપકભાઈ દેસાઈના આશીર્વાદ પણ લીધા. મહત્વનું છે કે ચૂંટણીની જીત બાદ પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે ત્રિમંદિરમાં દર્શન કર્યા હતા. આ ગુજરાતની જનતાનો વિજય છે, આ ગુજરાતની જનતાનો માન્ય નરેન્દ્રભાઈ ઉપરનો વિશ્વાસ છે, પ્રેમ છે અને આ જે છે જે વિજય એ અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની મહેનતનું પરિણામ છે. ટીમ ભૂપેન્દ્રમાં કુલ 16 મંત્રીઓનો સમાવેશ કરાયો, જેમાં 8 કેબિનેટ, 6 રાજ્યકક્ષા અને 2 ને સ્વતંત્ર હવાલો સોંપાયો. દમદાર દાદાની દમદાર ટીમ ગુજરાતની ધુરા સંભાળવા તૈયાર છે. ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ગાંધીનગરમાં શપથવિધિ યોજાઈ. કેબિનેટ કક્ષામાં બળવંતસિંહ રાજપૂત, ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, કુબેર ડિંડોર, કુંવરજી બાવળિયા, મુળુ બેરા અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા. રાજ્યનો વધુમાં વધુ વિકાસ થાય,
નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને વિકાસના પંથે લઈ ગયા છે, એ દિશામાં વધુમાં વધુ રાજ્ય આગળ વધે એવા અમારા સામૂહિક પ્રયત્નો હશે। ત્યારબાદ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માએ શપથ લીધા। કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ। હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરીશ। જ્યારે રાજ્યકક્ષાના મંત્રીઓમાં બચુ ખાબડ, મુકેશ પટેલ, પુરુષોત્તમ સોલંકી, ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતિ, પ્રફુલ પાનસેરિયાએ શપથ લીધા। ઈશ્વરના નામે શપથ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ। શપથવિધિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। શપથવિધિ બાદ પીએમ મોદીએ તમામ મંત્રીઓને અભિનંદન પાઠવ્યા। મંત્રીમંડળમાં 8 નવા ચહેરાઓની એન્ટ્રી થઈ, જોકે તેમ છતાં નવા જૂનાનો તાલમેલ પણ જોવા મળે। ગુજરાતમાં ફરી ભાજપના નેતૃત્વવાળી ભૂપેન્દ્ર પટેલની સરકાર સત્તારૂઢ થઈ, જેમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું। ભૂપેન્દ્ર પટેલની આગેવાનીની સરકારમાં 8 ચહેરા નવા સામેલ કરવામાં આવ્યા છે। બળવંતસિંહ રાજપૂત, મુળુ બેરા, પરષોત્તમ સોલંકી, બચુ ખાબડ, પ્રફુલ પાનસેરિયા, ભીખુ પરમાર, કુંવરજી હળપતિ, ભાનુ બાબરિયા, આ 8 નવા ચહેરાઓ મંત્રીમંડળમાં સામેલ થયા છે, જેમાં એકમાત્ર મહિલા ભાનુબેન બાબરિયા કેબિનેટમાં સામેલ થયા। તો ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, હર્ષ સંઘવી, કુબેર ડિંડોર, કુંવરજી બાબરિયાને રિપીટ કરવામાં આવ્યા। નવા પ્રધાનમંડળમાં નવા જૂનાનો તાલમેલ પણ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસી કુળના 3 મોટા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાંથી 5 અને સૌરાષ્ટ્રમાંથી 5 મંત્રીઓએ શપથ લીધા, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતના 3-3 ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો। રૂપાણી સરકારના 3 જૂના જોગીઓનો પણ મંત્રીમંડળને સ્થાન મેળવી ચૂક્યા છે। દલિત, બ્રાહ્મણ અને આદિવાસી સમાજના 1-1 ચહેરાને મંત્રીમંડળમાં જગ્યા મળી। આફતની આગે વલસાડના પાનસેરા વિસ્તારને ભયમાં મૂકી દીધો। ભંગારના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી। આગ એટલી ભયંકર કે ભીષણ અને વિકરાળ શબ્દ પણ ના ના પડે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે ભંગારનું ગોડાઉન ભડભડ સળગી રહ્યું છે। આસપાસના વિસ્તારોમાં આગ સિવાય કંઈ પણ દેખાતું નથી। પાનસેરા વિસ્તારમાં આગની આ ઘટના, અચાનક જ આગ લાગતા નજીકના વિસ્તારોમાં દોડધામ મચી। કારના ગોડાઉનમાં આગ લાગી। ગોડાઉનમાં પ્લાસ્ટિક અને કેમિકલ વેસ્ટનો મોટા પ્રમાણમાં જથ્થો હોવાથી થોડા સમયમાં જ આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું। જોતજોતામાં તો સમગ્ર ગોડાઉનને આગે બાનમાં લઈ લીધું। ભયાનક આગને કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। આગની ઘટનાની જાણ થતાં જ 3 વધુ ફાયરની ટીમ ગોડાઉન પર પહોંચી, જોકે આગ એટલી વિકરાળ હતી કે ફાયરની ટીમને પણ ભારે જહેમત ઉઠાવવી પડી। ફાયર વિભાગે આગ વધુ ન ફેલાય તેવી સાવચેતી સાથે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા, કેમ કે ગોડાઉનમાં કેમિકલ વેસ્ટ અને પ્લાસ્ટિકનો જથ્થો હતો, જેથી આગને આસાનીથી કાબૂમાં લઈ શકાય એમ નહોતી। કાતિલ ઠંડી વચ્ચે ડાંગમાં વરસાદી ઝાપટા પડ્યા, માવઠું થતા શિયાળુ પાક પર ખતરો મંડાયો। ભર શિયાળે ડાંગમાં વરસાદી માહોલ છવાયો। ડાંગમાં માવઠું થતા ખેડૂતોના શ્વાસ અદ્ધર થઈ ગયા। અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ડાંગના વાતાવરણમાં સવારથી જ અચાનક પલટો જોવા મળ્યો। આહવા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, જ્યારે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો। હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના છે। સોમવાર અને મંગળવારે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય માવઠાની સંભાવના છે। ડાંગ, વલસાડ, નવસારી અને તાપીમાં સામાન્ય વરસાદની શક્યતા છે। બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થતા 2 દિવસ કમોસમી વરસાદના એંધાણ છે। આ તરફ વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો। ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો। કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું પ્રસર્યું। ખેડૂતોને શાકભાજી સહિતના પાકોમાં નુકસાનની ભીતિ। રાજકોટ શહેરને થયું છે શું? સતત 3જા દિવસે નશાખોર યુવકની ધમાલનો વિડીયો વાયરલ થયો। રાજકોટ રંગીલા શહેર તરીકે ઓળખાય છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી જે ઘટનાઓ ઘટી રહી છે એ આ રંગીલા શહેર માટે દાગ સમાન છે।
ગયા સપ્તાહે સતત બે દિવસ સરાજાહેર દારૂની ઘટનાઓ બની અને હવે દારૂ પીને બેફામ બનેલાનો વિડીયો સામે આવ્યો. શહેરના હરિહર ચોક વિસ્તારમાં યુવકે જાહેરમાં ધમાલ મચાવી. દારૂના નશામાં ધૂત એક યુવક જાહેરમાં ધમાલ મચાવતો હોય એવો વિડીયો વાયરલ થયો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે યુવક રસ્તા વચ્ચે વાહન રોકી રોફ જમાવે છે. આ યુવક એટલી હદે નશામાં છે કે પોતાના પગ પર ઉભા રહી શકવાની પણ ક્ષમતા નથી. નશામાં ધૂત યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વિડીયોમાં જે સ્થળ દેખાય છે તે રાજકોટનો હરિહર ચોક છે. અહીં યુવક અચાનક રસ્તા પર આવીને ગાડીની આગળ બેસી જાય છે અને પછી ઉભો થઈને ગાડી પર હાથ પછાડે છે. મહત્વનું છે કે આ ઘટના બાદ રાજકોટ પોલીસ સતત ત્રીજા દિવસે ઊંઘતી ઝડપાય. પોલીસની નિષ્ક્રિયતાને કારણે રાજકોટમાં આ પ્રકારના લોકોનું દૂષણ વધતું જતું હોય એવો વિડીયો સામે આવ્યો. સુરતમાં મંદિરમાં થઈ 66,000ની ચોરી. શાતિર ચોર ભગવાનના ચાંદીનો મુગટ પણ ઉઠાવી ગયો. શિયાળો આવતા જ તસ્કરોને જાણે કે મોકળું મેદાન મળી જાય, પરંતુ સુરતમાં તસ્કરોએ હદ વટાવતા ભગવાનના ધામને પણ ન છોડ્યું. વહેલી સવારે મંદિરમાં ચોરી કરવા ઘૂસેલા ચોર સીસીટીવીમાં કેદ થયો. રિંગ રોડના સુપર ટેક્સ કમ્પાઉન્ડમાં આવેલા હનુમાન મંદિરમાં તસ્કરો ત્રાટક્યા અને હનુમાનજીની મૂર્તિનો ચાંદીનો મુગટ અને બે દાનપેટી તોડી રૂપિયા 66,000ની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા. જોકે ચોરી કરનારા ચોરને ખબર નહોતી કે ચોરી સીસીટીવીમાં કેદ થઈ રહી છે. તસ્કરોએ મંદિરના ગર્ભગૃહના દરવાજાની સાંકળ સાથેની કડી અને તાળું તોડી મંદિરમાં પ્રવેશ કર્યો. સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાર્કિંગમાંથી ચોર પગથિયા તળીને મંદિરમાં ઘૂસે છે અને ત્યારબાદ ચોરીને અંજામ આપવા માટે દાનપેટી પણ તોડી નાખે છે. શાતિર ચોરે ભગવાનનો ચાંદીનો મુગટ પણ ન છોડ્યો. ચોરીની ઘટનાની પણ જ્યારે જાણ થઈ ત્યારે પૂજારી મંદિરમાં પૂજા કરવા માટે પહોંચ્યા. જઈને જોયું તે ગર્ભગૃહનું તાળું તૂટેલું હતું અને બધું વેરવિખેર હતું. ચોરીની આ સમગ્ર ઘટના મામલે પોલીસે મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરીને તપાસ હાથ ધરી છે. સુરતના વરાછામાં હીરાની ઓફિસમાં તસ્કરી 15 લાખના હીરા ઉઠાવી ગયા. વરાછામાં હીરાની ઓફિસમાં મશીનથી ગ્રીલ તોડી 15 લાખના હીરાની ચોરી સીસીટીવીમાં કેદ થઈ. સુરતમાં ફરી એકવાર હીરાની ઓફિસમાં ચોરીની ઘટના સામે આવી. અજાણ્યા ઇસમે રૂપિયા 15 લાખના હીરાની ચોરી કરતા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી. મિની બજાર વિસ્તારમાં હીરાની ઓફિસમાં ચોરી થતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો. મેઇન ગેટના તાળા કટર વડે તોડી હીરાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા. હીરા ચોરીથી ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ગ્રીલ તોડી ચોર અંદર ઘૂસ્યો અને બારણાના તાળા તોડીને ચોરીને અંજામ આપ્યો. ડ્રોવરમાં અંદાજે 15 લાખ રૂપિયાના હીરાની ચોરી કરી પલાયન થઈ ગયો. ઓફિસમાં 2-3 દુકાનોનો માલ એક જ જગ્યા પર મૂકવામાં આવ્યો હતો. આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનને જાણ કરાતા ફરિયાદ નોંધી. સીસીટીવી ફૂટેજ દેખાતા ચોરને ઝડપી પાડવા માટે પોલીસ કામે લાગી.